જોખમ અને ચેપ ખૂબ ઝડપથી વધી રહ્યો છે. આવા સમયમાં તરત જ પોતાને ક્વોરન્ટાઇન અથવા આઇસોલેશનમાં રાખવાના દિશાનિર્દેશો છે. આ બંને શબ્દોનો અર્થ છે ઘરે જ રહેવું અને પીડિત વ્યક્તિને તંદુરસ્ત લોકોથી દૂર રાખવું જેથી રોગ ફેલાય નહીં. પરંતુ વાયરસનું જોખમ ઘટાડવા માટે નિયમિત અને યોગ્ય રીતે ઘરને સાફ અને જંતુમુક્ત રાખવું જરૂરી છે. પોતાના ઘરને સાફ અને જંતુમુક્ત બનાવવાની યોગ્ય રીત કઈ છે? COVID-19નો સામનો કરવા માટે કયા જીવાણુનાશકોનો ઉપયોગ કરવો? આજે અમારા આ નાનકડા વિડીયોમાં આ પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયાસ કર્યો છે. સફાઈ અને જીવાણુનાશક ક્રિયા એ બે જુદી જુદી પ્રક્રિયાઓ છે. સફાઈ એટલે સપાટીમાંથી ગંદકી, જંતુઓ અને અશુદ્ધિઓ દૂર કરવી, તેમાં કીટાણુઓ મરતા નથી. જીવાણુનાશક ક્રિયા એટલે સપાટી પરના જંતુઓનો નાશ કરવા માટે રસાયણોનો ઉપયોગ કરવો. જ્યારે આ બંને પ્રક્રિયાઓ એક જ ક્રમમાં કરવામાં આવે છે, પ્રથમ સાફ અને પછી જીવાણુનાશક ક્રિયા, વાયરસ ફેલાવાનું જોખમ ઓછું થઈ શકે છે. પરંતુ કઈ સપાટીઓ સાફ અને જંતુમુક્ત થવી જોઈએ? આપણે ઘરેલુ સામાન્ય વિસ્તારોમાં દરરોજ ઉચ્ચ સ્પર્શ સપાટીઓને સાફ અને જંતુમુક્ત કરવા જોઈએ. આમાં ટેબલ, ખુરશીઓ, દરવાજાના હેન્ડલ્સ, લાઇટ સ્વિચો, ફોન, ટેબ્લેટ, ટચ સ્ક્રીન, રિમોટ કંટ્રોલ, કીબોર્ડ, હેન્ડલ્સ, ડેસ્ક, શૌચાલય, સિંક વગેરે સામેલ છે. સૂચિ હજી લાંબી હોઈ શકે છે. કૃપા કરીને એવી બધી સપાટીઓનું નિરીક્ષણ કરો જેને આપણે નિયમિતપણે જાણતા અથવા અજાણતા સ્પર્શ કરીએ છીએ. તેઓ કાળજીપૂર્વક સાફ અને જંતુમુક્ત થવી જોઈએ. જ્યારે ઘરની નિયમિત સફાઈ કરવી જોઈએ ત્યારે બીમાર વ્યક્તિના ઓરડા સાફ કરવા માટે ખાસ કાળજી લેવી જોઈએ. સામાન્ય રીતે બીમાર વ્યક્તિ માટે એક જુદો રૂમ અને બાથરૂમ સમર્પિત હોય છે. તમારે સફાઈની આવર્તન ઘટાડવી જોઈએ અને જરૂરિયાત મુજબ સફાઈ કરવી જોઈએ. આ બીમાર વ્યક્તિ સાથે બિનજરૂરી સંપર્ક ટાળવામાં મદદ કરશે. જો બીમાર વ્યક્તિ માટે એક જુદો બાથરૂમ ઉપલબ્ધ ના હોય તો આદર્શ રીતે બીમાર વ્યક્તિ દ્વારા દરેક ઉપયોગ પછી બાથરૂમ સાફ અને જંતુમુક્ત થવું જોઈએ. હવે સફાઈ અને જીવાણુનાશક ક્રિયા કેવી રીતે કરવું તે વિશે ચર્ચા કરીએ. આ ચાર તબક્કાની પ્રક્રિયા છે. પહેલું, હાથમાં મોજા પહેરો. ટેબલ જેવી સપાટીઓને સાફ અને જંતુમુક્ત કરતા પહેલા તમારે ડિસ્પોઝેબલ મોજા પહેરવા જોઈએ. દરેક સફાઈ પછી આ મોજા ફેંકી દેવા જોઈએ. જો તમે ફરીથી વાપરી શકાય તેવા અથવા નોન ડિસ્પોઝેબલ મોજા ઉપયોગ કરી રહ્યા છો તો તમારે આ ફક્ત સફાઈ અને જીવાણુનાશક ક્રિયા માટે જ સમર્પિત કરવા જોઈએ અને તેનો ઉપયોગ અન્ય કોઈ હેતુ માટે ના થવો જોઈએ. બીજું, સપાટીને સાફ કરો. જો સપાટી ગંદી હોય તો તે જીવાણુનાશક ક્રિયા પહેલાં ડિટર્જન્ટ અથવા સાબુ અને પાણીનો ઉપયોગ કરીને સાફ થવી જોઈએ. ત્રીજું, જીવાણુનાશક ક્રિયા. જીવાણુનાશક ક્રિયા માટે સૌથી સામાન્ય ઘરના જીવાણુનાશક અસરકારક હોઈ શકે છે. અમેરિકાના એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એજન્સી અથવા EPA જીવાણુનાશકોની સૂચિ આપી છે જે SARS કોરોનાવાયરસ 2 સામે કામ કરે છે. અમે આ વિડીયોના વર્ણનમાં સૂચિનો લિંક આપ્યો છે. સૂચિ કંઈક આના જેવી લાગે છે. તમે અહીંથી સક્રિય ઘટકનું નામ વાંચી શકો છો અને તે તમારી પસંદગીના જીવાણુનાશક બ્રાન્ડમાં છે કે નહીં તે જોઈ શકો છો. કૃપા કરીને આ પરિમાણ પર પણ ધ્યાન આપો. સંપર્ક સમય, આ અવધિ માટે સપાટી પર જીવાણુનાશક ક્રિયા થવી જોઈએ. સાચી અસર માટે આ સમયગાળા માટે જંતુનાશક પદાર્થ દ્વારા સપાટી ભીની
કરવી આવશ્યક છે. આ તમને જરૂરી જીવાણુનાશકની માત્રા સૂચવે છે. કૃપા કરીને તમામ સફાઈ અને જીવાણુનાશક ક્રિયા ઉત્પાદનોના ઉત્પાદકની સૂચનાઓનું પાલન કરો. આ ઉપરાંત ઘરેલુ બ્લીચ ડાયલ્યુટેડ સોલ્યુશન પણ કોરોના વાયરસ સામે અસરકારક જીવાણુનાશક છે. ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને ઘરેલુ બ્લીચને જંતુનાશક પદાર્થ તરીકે વાપરવા માટેની સંપૂર્ણ માહિતી એકત્રિત કરો. ચોથું, પોતાના હાથ સાફ કરવા. મોજા ઉતર્યા પછી તરત જ તમારા હાથને યોગ્ય રીતે સાફ કરો. પણ આપણે આવા જંતુનાશક પદાર્થોનો ઉપયોગ લેપટોપ અથવા ટેબ્લેટ પર કરી શકતા નથી. ખરું, સેલફોન, ટેબ્લેટ્સ, ટચ સ્ક્રીન, રિમોટ કંટ્રોલ અને કીબોર્ડ જેવા ઇલેક્ટ્રોનિક્સ માટેની એક જુદી પદ્ધતિ છે. સૌપ્રથમ જો સપાટી પર કોઈ ગંદકી દેખાય તો તેને સાફ કરો. જો શક્ય હોય તો ઉપકરણ માટે સાફ કરી શકાય તેવા કવરનો ઉપયોગ કરો. બધા સફાઈ અને જીવાણુનાશક ક્રિયા ઉત્પાદનો માટે ઉપકરણ ઉત્પાદકની સૂચનાઓનું પાલન કરો. જો કોઈ ઉત્પાદકનું માર્ગદર્શન ઉપલબ્ધ ના હોય તો ટચ સ્ક્રીનને જંતુમુક્ત કરવા માટે આલ્કોહોલ આધારિત વાઇપ્સ અથવા સ્પ્રેનો ઉપયોગ કરો. તેમાં ઓછામાં ઓછું 70% આલ્કોહોલ હોવું જોઈએ. ઉપયોગ પછી ઉપકરણની સપાટીને સંપૂર્ણપણે સૂકવી લો. આ પ્રવાહીના જમાવણને અટકાવશે. આશા છે કે તમને આ વિડિયો ગમ્યો હશે. સુરક્ષિત રહો, સ્વસ્થ રહો. એક નવી માહિતી સાથે ટૂંક સમયમાં મળીશું.